લોકસભા ચૂંટણી નજીક આવતા જ સુરતના વેપારીઓ પણ રાજકારણના રંગમાં રંગાઈ ગયા છે. 2014ની ચૂંટણી વખતે સુરતના વેપારીઓએ મોદીના સમર્થનમાં અભિયાન ચલાવ્યું હતું, ત્યારે આ વખતે પણ સુરતના એમ્બ્રોઇડરી વેપારી ભરત રંગોલિયા આગળ આવ્યા છે અને પ્રધાનમંત્રી મોદીનું તેઓ સમર્થન કરી રહ્યા છે. એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતા ભરત રંગોલિયાએ પોતાના ઇન્વોઇસ બિલમાં પ્રધાનમંત્રી મોદીની તસવીર પ્રિન્ટ કરાવી નમો અગેન કેમ્પેનની શરૂઆત કરી. ભરતભાઈનો વેપાર દિલ્હી, ચેન્નઈ અને મુંબઈના વેપારીઓ સાથે છે. આથી તેમના ઇન્વોઇસ બિલ થકી તેઓ પ્રધાનમંત્રી મોદીના પ્રચારને અન્ય રાજ્યો સુધી પણ ફેલાવી રહ્યા છે. ત્યારે જીએસટીના કારણે સુરતના વેપારીઓ કેન્દ્ર સરકારથી નારાજ હતા, પરંતુ ધીમે ધીમે જીએસટીનું સરળીકરણ થતાં વેપારીઓને પણ વેપાર કરવામાં આસાની થઈ રહી છે અને આ જ વાતનું પ્રતિબિંબ જોવા મળે છે ભરતભાઈના ઇન્વોઇસ બિલમાં. નમો અગેનનું ઇન્વોઇસ બનાવ્યું છે એની પાછળ કારણ એ છે કે હવે 2019ની જે ચૂંટણી આવશે એમાં નરેન્દ્ર મોદીને આપણે ફરીને વડાપ્રધાન બનાવવાના છે. ઇન્વોઇસ પસંદ કરવાનું કારણ એ હતું કે અમારા ઓલ ઓવર ઇન્ડિયામાંથી જોબ વર્ક મળે છે અમને લોકોને, એટલે ત્યાં અમારી ઇન્વોઇસ જાય તે વેપારીઓ જુએ જાણે એટલે તરત એ લોકો અમને ફોન કરે કે ભાઈ આ શું છે કેમ છે, એટલે એને આપણે પ્રચાર કરી એને માહિતી આપીએ જે કંઈ છે તે, કે 2019માં નરેન્દ્ર મોદીને ફરીને લાવવાના છે. તેનો રિસ્પોન્સ અમને બહુ સારો મળ્યો છે, બધેથી ફોન આવે છે. એ વેપારી સિવાય એનું જે ગ્રુપ હોય ને એમાંથી બી અમને લોકોને ફોન આવે છે કે આ તમે કર્યું હોય તે સારું કામ કર્યું છે એમ. બહુ સારું કાર્ય થયું છે અને આવી રીતે જો બધા જ વેપારી ઇન્વોઇસ પર મોદીજીનો લોગો છપાવીને એનો પ્રચાર કરે તો બહુ સારું કાર્ય થાય, લોકો સુધી પહોંચે અને બધાને એમ થાય કે આપણે પ્રધાનમંત્રીને ફરીથી લાવવા છે 2019માં, એટલે આ બધું કાર્ય કરવું પડશે, કેમ કે આ બધું કાર્ય થશે તો જ આપણે ફરીથી એમને